तो बचावा बाड ने कुखड़े चढ़ी ने आवजो। हूँ क्या गया था हवार हवार मा चा ठरी गई तमारी। अरे भिखलारी मा तने हूँ बात करू आपड़ी ने अला रंभा ढोई ना थावता कामे ई तन दिशे देखाता नथी। એટલે મને એમ થયું કે આ રંભામાં કેમ દેખાતા નથી, એને ઘરે ગયો તો મને એમ થયું કે માંડા હાજા હોય તો ખબર અંતર પૂછી આવું બરાબર। તને ખબર છે અટાણે કેવો હડાહડ કડ્યું ગયો છે? શું થયું? અરે આપણે તો બહુ સારી વસ્તુ છે, રંભામાના દીકરાએ એને ઘરમાંથી રંભામાને કાઢી મૂક્યા। પછી બીજા ડોહી મને મળ્યા, જોતા હતા એટલે કે મારા દીકરા એકનો એક દીકરો મને કાઢી મૂકે છે, મારે શું કરવું? એ કે ભિખારી માં આવું તો દરેક ઘર માં હૈલા રાખે તો કેટલું હોય, આખો દી વહુરાણી કઈ કામ કરે નહીં અને મારે બધું કરવાનું અને છોકરાને કહે તો એ કઈ સાંભળતો છે નહીં, તમે કઈ કરો તો ખરા, ગામનાનું કરીને શું ફાયદો છે? જો તું ચિંતા કર ના, એ હજી નવી નવી છે ને, ટૂંક સમયમાં હરખું આપણે ઘર આરે। કેટલા દી નવી હોય, કેટલા દી નવી હોય, હવે એ વહુ થઈને આવી તો એને બધી ખબર તો પડવી જોઈએ ને। છતાંય ઠીક છે, હાલો ભાઈ જતું કરીએ, આજના જમાના ને બધું માન આપીએ, પણ પરી કેટલાક દી નવી હોય પણ તું એને શીખવાય ને કે આપણા ઘરમાં કેવી રીતના રસોઈ કરવાની હોય, કેવી રીતના રીત રિવાજ છે, આપણે બધું તો શીખી જાય ટૂંક સમયમાં। શીખવાડું છું પણ નથી શીખતી, કાંઈ કરતી નથી, આખો દિવસ તૈયાર થવામાં બધું એમ, તમને મારી વાત નહીં સમજાય। અરે હા ભાઈ જો, આપણી બહુ બીજાને ગામની બહુ કરતા ઘણી સારી છે, આ તે રંભામાની વહુ જોઈએ ને, દીકરો વહુ બે મૂકી દીધા, આપણે એવું કંઈ છે? આપણે જરાય એવી કંઈ ચિંતા છે? આપણે તો એને ભગવાનની દયા છે આપણા ઉપર, આપણે કોઈ જાતની એવી ચિંતા નથી। તમે છે ને બધી આવી વાતો કર્યા રાખો, પછી છે ને માથેથી પાણી વયું જાય ને ત્યારે છાજિયા લેજો। હું તારી વાત સમજાતી નથી, તું કેવા હું માગસ? કાંઈ નહીં, જવા દો, કાં ભીખલા આવી ગયો દીકરા, આવો બેટા આવો। શું થયું, કા મોઢું ચડેલું કા છે? મોઢું ચડેલા બે શું હોય? કા શું થયું? ઘરમાં તમારે કોઈ શાંતિથી રહેવું નથી, કઈ 12 વાગ્યા તો બાર ની પ્રોબ્લેમ ઊભી હોય, બાર ની તકલીફ ઊભી હોય। જો પપ્પા, હા બોલ બેટા, મારે આ ઘરમાં તમારા લોકો હારે રહેવું નથી। કેમ, શું વાંધો દીકરા? મારે આપણી જમીન, આપણું ઘર, તું ભાગ માગસ, આ બધું તારું છે, આમ જોતો ખરા આ ખેતરું આ બધું પાક, બધું આટલો સારો પાક થયો, આ બધું તારું જ છે। એ પાક બાક ની મને કોઈ જરૂર નથી, મને સારી વ્યવસ્થિત એક દુકાન રહી છે, સિટી ની અંદર એક ફ્લેટ લેવો છે, અમારે બે માણસ ની અમારી રીતે જિંદગી જીવી છે, અલગ રહેવું છે। તમારે યાર બુઢા મા બાપ હારે જેવું નથી, તમારે તમે જૂના જમાના ના રહ્યા ને, અમે યાર નથી ન જવા દેવા એમ નહીં, તો તમે બુઢા નથી થવાના ક્યારની વાત ક્યારે એમ નહીં દીકા। આમ જો આ તારા બાપે કેટલો ભોગ દીધો છે, અરે તારો જન્મ થયો તો ને ત્યારે આખા ગામ ને ધુવાડા બંધ જમાડ્યું તું, અને તને તાવ આવ્યો તો ને તો આખો આખી રાત આમ ખડે પગે માથે રહ્યા હતા તારા માટે થઈને, અને કેટલા ભોગ દીધા છે, આ આ બધી છે ને ભેખડું હતી તારા માટે બધું કર્યું। તમે એકે નવી નવાઈ નથી કરી, આખી દુનિયાના મા બાપ બધું કરતા હોય છે બેટા, તને હું દુઃખ પડ્યું તો કે જો એક તો તમે જૂનવાની રૂઢીના ઘરમાં કઈ મારી ઘરવાળીને કોઈ દી બહારના વેસ્ટર્ન કપડા પહેરવા, પંજાબી ડ્રેસ પહેરવું કે એવું કે ભાઈ તમે છૂટ આપતા નથી? અરે બેટા, તમે દેશી જમવાવાળા, જમવામાં બી દેશી શાક ને રોટલી લાવો, કોઈ પંજાબી ચાઇનીઝ ને કોઈ ખાધું છે? તમને મારી રસોઈ નથી ભાવતી? મમ્મી ટાઈમી દેશી ના હાલે। અરે પણ તું કે ને તો આપણે, હું તને હું શીખી જઈશ બસ, અને જો રૂપલી વહુ ને કે
હે ઈ બનાવી દેસે તને, એવું ન કરાય. ઈ બનાવી દેમ ના, એક તો દેશી નરિયારા મકાનમાં રહેવું, ગામની બરાબર રહેવું, વાડીએ રહેવું. અરે તારા બાપ દાદા એને, તારા બાપાએ બાપ દાદાએ આજ મકાનમાં રહ્યા હતા. તું બાપ દાદા હતા ને, અત્યારનો જમાનો જો, ત્યારનો જમાનો જો. દીકરા અટાણે તું આ ઘરમાં પણ ઠરસા કરીને રહે. દીકરા મેં તને આટલા વર્ષ થયા કોઈ દી તને કામ કીધું છે? મારી અરે પણ મારી હું એને બોલાવીને પૂછી જઉં તારી સામે. કોઈ બોલાવાનું થતું નથી, એ ઘરમાં કામ કરે છે એટલા માટે એને થાક લાગે, મને ખબર છે. પણ બેટા એકવાર એને આવા તો દે, એટલે ચોખવટ થઈ જાય કે હું એને વાંધો છે એમ. પપ્પા એવું કંઈ કરવાની જરૂર નથી. બીજા નામમાં તમને કહું, હું ગામમાં જાઉં છું જ્યારે વાડીએથી, મારા ભાઈબંધ દોસ્તાર મારા ફ્રેન્ડ સર્કલમાં બધા એવું કહે છે, તારે મકાન વાડી આવું, તારે સારી ગાડી નથી, તારે સારું ઘર નથી, તમે બે માણસ લગ્ન થયા ને જી એક વર્ષ થયું છે, જેથી કોઈ દી કે બહાર ફરવા ગયા. આ મારે જીનવાની રોટી ક્યાં લગીન પપ્પા રાખી? તારે ક્યાં ફરવા જવું છે? તમારે બે ઘંટાડી ગયો ભાઈ, બહુ ઘંટાડી. હરદ્વાર જવું છે તારે ફરવા? હરદ્વાર તો મારી યાત્રા કરવાની ઉંમર છે. યાત્રા કરવાની ઉંમર તો તમારી બેની છે, તમારે જવું તો તમે જી આવો. એ અમે તો હરદ્વાર જ જાતા, બીજે ક્યાં જવાનું હોય? અને તમે આટલા વર્ષો થઈ ગયા, તમે મને ક્યાંય બહાર લઈ ગયા છો? હે એ બહુ બહુ તો ગામના પાદરે મંદિર છે ત્યાં લઈ જાઓ. અરે અરે ભીખલાની માં, આપણો જમાનો જુદો હતો, કઈ આવા બધા ફરવાનું સ્થળમાં માણસો જાતા નહીં. પણ ત્યાં આપણે એને ના પાડીએ છીએ. હા હું એ જ કહેવા માંગુ છું કે બેટા અમે તને કોઈ બી કોઈ વાતની ના પાડી છે, તારા બધા શોખ અમે પૂરા કર્યા છે, તો તું હું કામ અમારાથી નિરાશ છો? તું તારે જ્યાં જ્યાં ફરવા જાવ ત્યાં બે માણસ જાવ તમે. તો નથી ફરવામાં ઘરમાં ફોર વ્હીલ, નથી ઘરમાં કોઈ ટુ વ્હીલ. હું જાઉં કે સાયકલ લઈને જાઉં છું સાહેબ, ભાઠા જઈએ તમારી પૈડી લઈને જાઉં થાય, સાયકલ લઈને બે માસ ફરવા નીકળે સારું લાગે કે? બેટા આપણે એ લોકોના વધાર ન કરાય, આપણી પાસે આટલી જમીન છે, આવું મકાન છે, ધીમે ધીમે બધું સારું થઈ જશે. પપ્પા 50 વીઘા જમીન છે, એના કે આથણા નહીં કરાય. અરે તારું આવનારું છોકરું ને એનું છોકરું ને એનું છોકરું બધાય તરી જા હું આમાં. આ આ સોનું છે. જમાનો અલગ, ત્યારે તમારી 50 વીઘાએ કામ નહીં આવે. બેટા આપણી આ બાપ દાદાની જમીન છે, એને હું વેચવાનું ક્યારે વિચારી ન શકું. એ તમારો પ્રોબ્લેમ છે પપ્પા. નથી તમારે ઘરમાં કઈ શાંતિથી રહેવું, નથી અત્યારના જમાનામાં અમને કઈ જીવવા દેવું તમારે, ને તમારે કઈ જમીન વેચવાની કહો. 5 વીઘા વેચી નાખો તો સારું મકાન બી આવી જાય ને ફોર વ્હીલ પણ આવી જાય. પણ આ ઘરમાં હું વાંધો છે? આ ઘરમાં હું પૈણીને આવી હતી. આ ઘરમાં છે હું વાંધો ને નરિયા વાળું દેખાય વર્ષોથી એકના મકાનમાં, મારી ઉંમર આમાં નીકળી ગઈ. બેટા આ ઘરમાં જેટલી સુખ શાંતિ છે ને, એ બીજે કોઈ ઘરમાં નહીં મળે. તું સમજ બેટા, તું અટાણે એક આંધળો થઈ ગયો છે. તું આ બધી દોસ્તારો સાથે વાત કરી કરીને બેટા તું રહેવા દે. તું છે ને અહીંયા જે કઈ છે ને એ બધી વસ્તુ સારી છે, તું ખોટું વિચારમાં. શું વિચાર ના કરું એમને? બેટા હું રૂપલી વહુ ને બોલાવું, તું એને પૂછી લે, તું એને બધી વાત પૂછ. હું પૂછ બોલાવું એને. રૂપલી વહુ, એ રૂપલી વહુ, પૂછે પણ મારું નામ છે ને રૂપા છે, રૂપલી નહીં. આ જોવસ ને બરોબર છે? આખો દી મને ભીખો ભીખો કરી નાખો, હવે એને રૂપલી રૂપલી કરી નાખ. નામ એને રૂપા છે તને ખબર નથી બેય ને? બેટા જે નામ તુકારાથી બોલાવો આવે ને એમાં પ્રેમ હોય છે બેટા. પ્રેમની વાત જ ન આવે પપ્પા. તમે જો કોઈની સામે 5 માણસની સામે તમે રૂપલી ને ભીખલો કયો કેવું લાગે? અરે બેટા પ્રેમથી કહી છી તને. તને ખબર છે કે આનું નામ ભીખલો અમે કેમ રાખ્યું? અરે અરે એને માટે તારા સાસુએ કેટલી મહેનત કરી છે, કેટલા વ્રત ઉપવાસ એકટાણા કર્યા છે, કેટ કેટલી માનતાઓ માંગી છે. અરે ઉઘાડા પગે હાલી હાલીને ચોટીલા અમે ગયા છીએ બેટા. અમારા ઘરે ભીખલાનો જન્મ થયો અને અમારું વાંજિયા મેણું ભાંગ્યું બેટા. અમસ્ત અમે ભીખલું નામ નથી રાખ્યું, અને એટલે બેટા અમે લાડકોટથી એને ઉછેર્યો છે. અને તમે લાડકોટથી તમે ઉછેર્યો તો બધાયના માતા પિતા લાડકોટથી જ ઉછેરતા. કોઈને પોતાના છોકરાઓ ધવલા ના હોય પપ્પા. અરે પણ બેટા તને હું વાંધો છે? અમે તને કહીએ ખંડેર જેવું ઘર, આવા પટ. તમે મારા મમ્મીની ઘર જોયું છે હું કેવી રીતે રહી છું? તમે લોકો તો મને ફોન નથી અપાવી શક્યા. ક્યાંક જાઓ ને મારા માસીની છોકરીઓ મારા ફોઈની છોકરીઓ એના ઘરમાં કેવું સારું છે. અરે પપ્પા ફોન લેવી છે, મારી પાસે આ સાદું ડબલું
અત્યારે બધા છોકરા લેટેસ્ટ એન્ડ્રોઇડ ફોન વાપરતા હોય, આ સાદું ડબલું સેમસંગ લઈને ફરું છું. તમારી લોકોની રૂટીનમાં અમને જીવવામાં કોઈ રસ નથી. અરે પણ બેટા મારી વાત સાંભળ, આમ જો બધી બાયુ કરે છે ને, અને ઘરની બાયુમાં મારા ઘણો ફેર છે, પણ અમારે મને બધી બાયુ વાળા તો સરખામણી કરવાની જ નહીં કોઈ. અરે બેટા ગામમાં જો વવરું કેવી રીતે રહીએ છે, ઘરના કામ કરે, એવી ગોદીને લઈ આવી હતી ને ત્યારે નહોતી ખબર. અમને નથી ખબર, અમને એમ કે ભાઈ ભલે ને લાડે કોડે મા બાપ ને ઘરે ઉછરી હોય, સાસરે આવશે તો બધી વસ્તુઓને સંભાળી લેશે. કામ કરું છું, બધું કરું છું, પણ વેલું નહીં ઉઠાય. પણ બેટા હું કામ નથી કરાવડાવતી તને, અને તને મે કે કામ કરાવડાવ છો તો કોઈ ઉપકાર કર્યો? આ સવાર તમારી દીકરી હોત ને યાર, તમ કામ ન કરાવત. અરે બેટા હું તને કોઈ દી કાઈ કામ ચીંધુ હે, તું જે કે બગડશે. અને ઘરના કામ કરવા એ કઈ કઈ ખોટી વાત છે? અમે નથી કર્યા, તારા બધા બાર ના કરે તો ઈ ઘર શેનું? આ તો વવરુઓ થી શોભે. આપડે જેવું કામ કરીએ ને હું જેવું કામ કરું એવા બાર નથી ગમતી તમને, કહું આજ વસ્તુ નથી ગમતી. આખો દી કચ 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 કચ, હું થાકી ગઈ છું અહીંથી. તમારે શું કરવાનું છે તમે મને કહી દો. અરે પણ બેટા તારા દાદીએ પણ મને, હું નાની હતી ને તો આવી હતી ને તો આમ જ સુધારી હતી, આમાં કઈ ખોટું નથી. એટલે હું બગડેલી છું એમ ને? એટલે હું બગડેલી છું એમ ને? ના બેટા એનો મતલબ એવો નથી. ના 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 બેટા, બેટા તું સારી છો, તું સારી છો, પણ આ બધા રીતિ રિવાજો સાસુ એ વહુ પાસેથી શીખવાના હોય, મેય શીખાતા. અને બેટા આ પરંપરા છે, હા વર્ષોથી આયલું આવે છે બેટા. અને આમ જો ભીખલાને મારા હાથની જ રસોઈ ભાવતી, નાનેથી મોટો મારા હાથની રસોઈ ખાઈને થયો, તો હું તને એના મુજબ શીખવાડું તો તને વાંધો હું છે? તમારે એમ જ રાખવો તો શું કામ મન લાવ્યા? તો એને રખાય, તમારા આખી જિંદગી તમારે જ રખાય. અરે અરે શું કરું, પૂછો એને. એને કે બીજું કઈ ખાવાનું મન ન થતું, આખો દી શાક રોટલા ખાય, એને હેરાન ગતિ ન થતી. પણ હવે આમાં મારે ન હોય તો ક્યાંથી આપ? બેટા આપણે છે ને, આપણે આવતી સીઝન માં છે ને, તું જી કે ને વસ્તુ લઈ આવશું ઘરમાં. બસ આવતી સીઝન એટલે હજી મારા વર્ષ દિવસ સામે કાઢ. બેટા આવતી સીઝન થોડી ખારી છે, પણ એટલી વસ્તુ એટલી નથી થઈ કે આપણે કઈ બધી વસ્તુ લઈ લઈએ. એની તો ગેરંટી કે આવતી સીઝન સારી જ થશે. તમે લોકો ખુશ રહ્યો ને એમ. પણ વેચો કે તમારી વેચવા વસ્તુ વાત છે કોઈ? તમે કયો છો કે વાડી વેચી દો થોડી, ઈ નથી વેચવી પણ દાગીના. ના 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 બેટા, વાડી આમ જો મારી વાત સાંભળ, આ આપણા પુરખોની જમીન છે, આને આવી રીતે વેચાય નહીં. પુરખોની જમીન ઉખંડર જેવું મકાન. આમ જો બેટા, તું જે કહીશ ને એ મુજબ કરશું, પણ છે ને આ છે ને બાપ દાદાની જમીન છે ને, આને વેચાય નહીં. આને ધરોહર કહેવાય, આ અથાણું કરાય, પણ આને વેચાય નહીં. બેટા તને એનું મહત્વ સમજાતું નથી. હજી તમે નાના હશો બેટા, તમે જયારે મોટા થશો ને ત્યારે તમને એનું મહત્વ સમજાશે કે આ બાપ દાદાની મિલકતનું મહત્વ કેટલું હોય. અને આમ જો બેટા, એક માણસ જેવું મકાન તો જોઈએ પપ્પા કે ના જોઈએ? બેટા અમે આમાં જ રહી, અમે માણસ નથી, અમારાથી નહીં રહે. બેટા તું અહીંયા મારી પાસે આવ, હું તને સમજાવું. બે બેટા, હા બેટા, બે અહીંયા બાજુમાં બે, અહીંયા ઉતર બેટા. જો દીકરા તને તો ખબર છે
કે નાનપણથી આપણે કેટલી મહેનત કરી છે અને આ બધું ઊભું કર્યું છે અને આપણી બાપ દાદાની મિલકતને આપણે જાળવી રાખી છે. બેટા આ રૂપા તો બેટા વહુ બેટા નવી છે, એને આપણા ઘરની રીત રિવાજ રૂઢી ન ખબર હોય. બેટા તું તો સમજસ ને અમને કે અમે કેટલી મહેનત કરી છે, તારી માએ કેટલી મહેનત કરી છે. બેટા તો તું તું ઉઠીને આવું વિચારે છે મારા વિશે? પપ્પા હું બધું સમજું છું, તમારી બેની વેદના હું પૂરેપૂરી સમજું છું. હું કઈ હવે નાનો તો નથી, પણ હકીકતમાં એવું છે મારે મારા મા બાપનું બી રાખવાનું છે, એક બાજુ ફોડીને આવી છે સમાજ દ્રષ્ટિ મારે એનું રાખવાનું છે. હા બેટા એ ઘરમાં કામ નથી કરતી, મમ્મી એકલા બધું કામ કરે છે, હું બધું જાણું છું. ઘરમાં જ્યારે રાત્રે આવું છું ત્યારે મારે કાન મમ્મીની બહુ કરે છે, આવું કરવું તે કરવું, આપણે બહાર ફરવા જાઓ તે ફરવા જાઓ, આપણી બાપ દાદાની જમીન છે તમે મેં કામ કરીને કેમ સાચવી છે, શું કરવું હું બધું જાણું છું, બધું સમજું છું. હું બે બાબતથી પપ્પા ફસાઈ ગયો છું, અમારે એનું રાખવું કે તમારું રાખવું, હું ફેસલો લેવા માટે હું મજબૂર થઈ ગયો છું. બેટા એવી વાત હોય ને હે તો તું એનું રાખો, અમે તો સમજીએ છીએ ને કા. ના બેટા જો ના મમ્મી એવું નથી, મારા મા બાપ માટે મા બાપ બેસ્ટ, મારા મા બાપ હતા તો ઈ આવી ને, મા બાપ હતા તો હું આવ્યો, મારા પછી ઈ આવી, મા બાપ મારા માટે પહેલા. તમે મારા માટે કેટલી તસ્તી ઉઠાવી, કેટલી તકલીફો વેઠી ત્યારે મારો જન્મ થયો. મારા જન્મ પછી આપણો ઘરમાં દુબળ પણ હતું, મને ખબર હતી આરસ પારસના સમાજના લોકો બધા વાતચીત કરતા, મને ખબર છે બધી. પણ મમ્મી હું બહુ ફસાઈ ગયો છું. જો બેટા હું તારી વાત સમજી શકું છું અને રૂપા બેટાની વાત પણ સાચી છે. આપણે બધા જાણીએ છીએ કે એ દીકરી એના મા બાપને લાટકોટથી ઉછરી છે, એને બધા આવા શોખ પાડ્યા છે અને અહીંયા પછી એને ન ગમે આપણે સમજીએ છીએ. અને આપણે તો પહેલેથી જ ગરીબ મા બાપના દીકરા છીએ એટલે આપણે આ રીતે બધું સહન કરી શકીએ. બેટા હું તમારે બંનેની પરિસ્થિતિ સમજું છું, તો બેટા અમને કોઈ જાતનો વાંધો નથી અને એના મનમાં કોઈ એવો ભાવ ન રાખવો, અને એ પણ એની દ્રષ્ટિએ સાચી છે. અને ભીખાની મા હું તમને પણ કહું છું કે એને વધારે પડતી ટકટક ન કરવી, એને એની રીતે જ રહેવા દેવી. બેટા મમ્મી થોડું ઘણું એની રીતે કરવા દે, એને પરચું પરચું કામ કરે તો ભલે ધીમે ધીમે કામ કરશે, એનો હાથ વળશે. તમારામાં જૂની રૂઢી છે મને ખબર છે, તમે જે કામ કર્યું એ કામ તો કરી શકવાની છે જ નહીં ક્યારે પણ, ધીમે ધીમે હાથ વળશે, એને માઇન્ડનું થોડું ઘણું થશે, એનું મગજ સારું રહેશે, ધીમે ધીમે એની જાણ ઠેકાણે આવી જશે. ભલે ભલે, બાકી હું એવું તમને કંઈ કહેવા માગતો નથી, તમે સારા જમાનાના છો, તમે મારું સારું ઈચ્છો છો, અમારે બેનું સારું ઈચ્છો છો, મારે એકનું નહીં, મને ખબર જ છે. ના ના બેટા તારી વાત સાંભળીને મને એમ થાય મારી ભૂલ છે, એને આવતા વેતને છે ને મારે આ બધું કહીને એને આ બધું શીખવાડીને બીવડાવી દેવાની જરૂર નથી. એને શું બી ગઈ છે છોકરી કે આ મારે બધું કરવું પડશે, એને મારે એને કેવું જોશે કે હું તારી સાથે જ છું, અને ભલે એને ન કરવું હોય ને તો કાંઈ નહીં, એ જ્યાં લગીને સામેથી ન શીખે ને ત્યાં લગીને હું એને નહીં શીખવાડું, અને હું છે ને સામેથી એને કહીશ કે તારે જેમ કરવું હોય ને એમ કર બસ. બેટા હે આમ જો પણ જુદું થવાની વાત જવા દે. હા બેટા મમ્મી હું જુદું થવા હું નથી માગતો, મારો એવો કોઈ ભાવ નથી, બાકી આ વાડીનું ઘર આપણું આપણું દેશી જમવાનું એના જેવી મજા ક્યાંય છે? તને ભાવે છે ને મારી રસોઈ? મને તો બહુ ભાવે છે, પણ મારે આના ખાતર કરવું પડે, બધા નાટક કરવા પડે ખોટા, હું સમજું છું મમ્મી. કાંઈ વાંધો નહીં દીકરા, કાંઈ વાંધો નહીં, બસ અમે સમજી ગયા. હવે હવે તમારે છે ને જેમ રહેવું હોય એમ રહેવું, અને જો હવે હું એને રૂપા જ કહીશ, ભલે એને જેમ ગમે એમ કરીશ હો, પણ જો આમ જો એક કામ કરીએ અને બોલાવી શાંતિથી બે વેણ કરી દે, અત્યારે ભાગ નથી કરતા, તારે ઘરમાં જેમ કરવું એ બે વસ્તુ કહી દો ને એટલે સમજી જશે ધીમે ધીમે. બરોબર, તને ભરોસો છે ને બધું થઈ જશે, મને તમારે બે પર ભરોસો, શાંતિથી તમારે સામે સમજાવું એટલે બધું કામ થઈ જશે, થઈ જશે ને, તો હું બોલાવું. હા એ રૂપાવાવ, એ રૂપાવાવ, વળી પાછું હું છે હમણાં જવાનું નથી, અહીંથી સિટિંગ એ થવાનું નથી, પેલા બે મિનિટ મારી વાત શાંતિથી સાંભળી લે. તારે ઘરમાં જોઈ છે શું? તમને ખબર છે મારું છો, વર્ષ દોઢ વર્ષમાં મકાન આપણું બદલી જશે, આના જગ્યાએ નવું મકાન પપ્પા બનાવી દેશે. આપણે વાડીમાંથી ખેતરમાંથી જે મોસમ આવશે ને, હવે તમને જે આ વર્ષે વરસાદ સારો થયો છે, મોસમ આવશે એ માટે સારું મકાન બના લેશું, બસ ઘરમાં ફ્રી લઈ લેશું, ટીવી લઈ લેશું,
મને ખબર છે કે તું મા બાપ ની અઢાર જોડા થી ઉછરી છે, તને બધી વસ્તુ નો શોખ છે અને બધી વસ્તુ વિશે જાણસ તું, નવું નવું ખાવા પીવાનું તને શોખ છે બેટા. એટલે અમે સમજીએ છીએ કે અમે લોકો જૂનવાની વિચારના માણસો છીએ. હું તારા સાસુને એ જ કહેતો હતો કે તું વધારે પડતું એને બોલ બોલ ન કરતી, એની રીતે એને કામ કરવા દેજે. એટલે તારા સાસુએ નક્કી કર્યું છે અમે બે માણસ ભેગા થઈને કે આપણે તને વધારે પડતું નહીં કહેવાનું. પછી કહેશે તો ના 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 બેટા, નહીં કહું નહીં કહું તને. મને મમ્મી ઉપર ભરોસો છે, મમ્મી આવું ન કરે કે. આમ જો હું તને છે ને દીકરી ગણીને જ બધું શીખવાડતી હતી, સમજાવતી, છતાંય તને જેમ લાગે ને કે મારે કીધે વધારે પડતું બોલાઈ જાય છે, હે તો તારી માં છું ને માફ નહીં કરી દે. મકાન થઈ જશે, ઘરમાં બધી વસ્તુ આવશે, પણ મા બાપ ને મૂકીને કઈ બહાર જવાનું નથી. મારી ઉપર કચકચ કોઈ જાત નહીં. ના 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 કઈશ જ નહીં. કોઈ જ નહીં ની વાત નો મમ્મી, સાચી વાત. બધા ને રાખવાનો પોતાનો હક હોય, મારે થોડું બદલાવવું જોઈએ. એ બધાને આવું ન કહેવાય. તમે કોમિસ કરો છો ને તો જ હું આ વાત માનું. 100% બેટા, જો મારી વાત સાંભળી લે. આ કુટુંબ છે ને એક પંખી નો માળો છે બેટા, અને હું ઈચ્છું છું કે મારે માળો વિખાવા નથી દેવો બેટા. ગમે તે ભોગે તું જે કહીશું તારી ઈચ્છા પૂરી કરીશું. દીકરા, તમારા બંને ની ઈચ્છા પૂરી કરી. તારી પણ ઈચ્છા છે ને બહાર ફરવા જવાની, બધી ઈચ્છા આપણે પૂરી કરીશું. તારી માં ક્યારેય ટકટક નહીં કરે. નહીં નહીં કરું બેટા, નહીં કરું. મને એક વાત, તમે બે જણા મને વચન આપવાનું છે. આવી રીતે ન કરવું જોઈએ.